નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે રાહુલ ગાંધી એકાએક આ ટીવી ચેનલોમાં અને ગુજરાતી ન્યૂઝ પેપરોમાં કેમ છવાઈ રહ્યા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અત્યાર સુધી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી અને એમના લાઈવ ટેલિકાસ્ટ, એમના ભાષણો એ આપણે જોયા છે. પણ ગઈકાલે લોકસભામાં વિપક્ષના નેતા જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે, કોન્સ્ટિટ્યુશનલ હોદ્દા ઉપર છે, એ રાહુલ ગાંધી ગુજરાત આવે છે અને રાજીવ ગાંધી ભવન ઉપર એટલે કે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ અને બાકીના બધા જે નેતાઓ છે એ એમને આવકારે છે અને વિશાળ જનમેદનીને એ સંબોધે છે. કોંગ્રેસ હાઉસ ઉપર ભારતીય જનતા પાર્ટી અને એમના સાથી સંગઠનોએ, ખાસ કરીને બજરંગ દળે, જો હુમલો ન કર્યો હોત તો રાહુલ ગાંધી એકાએક ગુજરાત આવવાના નહોતા. પણ શક્તિસિંહે કહ્યું કે અમે એમને કહ્યું છે કે તમે આવો અને કાર્યકર્તાઓને સંબોધો. અને રાહુલ ગાંધી આજકાલ મોદીની નિંદર હરામ કરી રહ્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ સ્થાન ગ્રહણ કર્યું ત્યારથી જ નહીં, લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા એ પહેલાથી ચૂંટણી પ્રચારમાં પણ નરેન્દ્ર મોદી જ્યારે પેલી ભેંસ અને જમીન કોંગ્રેસ સરકાર લઈ જશે એની વાતો કરતા હતા, જૂઠાણા ફેલાવી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી દેશના લોકોની સમસ્યાઓની ચર્ચા કરી રહ્યા હતા, એ મુદ્દાઓની ચર્ચા કરે છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અખિલેશ યાદવ કે પછી ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર કે તેજસ્વી યાદવ કે પછી સ્ટાલિન કે પછી મમતા બેનર્જી કે પછી રેવંત રેડ્ડી, જેના નામ લ્યો એ બધા મુદ્દાઓની વાત કરતા હતા, પ્રજાને જે સ્પર્શે એવા મુદ્દાઓની. ત્યારે નરેન્દ્ર મોદી એ હિન્દુ મુસ્લિમ કરી રહ્યા હતા. અને ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે એ આ જંગ હારી ગયા છે. ભલે વડાપ્રધાન થયા પણ બહુમતી નથી મળી, 240માં સમેટાઈ ગયા, જેમની અપેક્ષા હતી કે 400 બેઠકો મળશે. એનડીએ ને 412ની વાત હતી, એમને તો એમ હતું કે અમને 442 ચૂંટણી બેઠકો લડીએ છીએ, એમાંથી 400 બેઠકો જીતવાના છીએ. 370 તો રમતા રમતા જીતવાની એમની અપેક્ષા હતી, પણ બધું ઠનઠન ગોપાલ. અરે અયોધ્યા ડિવિઝનની 5-5 બેઠકો લોકસભાની ભારતીય જનતા પાર્ટી હારી ગઈ અને નરેન્દ્ર મોદી વારાણસીમાંથી પણ માંડ માંડ જીત્યા. ઉત્તર પ્રદેશમાંથી, હરિયાણામાંથી, બાકીના બીજા રાજસ્થાનમાંથી, અરે ગુજરાતમાંથી પણ એક બેઠક ગુમાવી ભારતીય જનતા પાર્ટીએ. અને આ છે ને નરેન્દ્ર મોદી અને અમિત શાહને માટે નીચા જોણું લાવવા માટે પૂરતું હતું. અને બહુ મોટી ડીંગ હાંકી હતી એમણે, 8-8 વખત તમિલનાડુના ફેરા માર્યા હતા નરેન્દ્ર મોદીએ. અને ત્યાં ઠનઠન ગોપાલ, ત્યાંની 39+1 એટલે કે પુડુચેરીની 1, એ તમામ બેઠકો ઇન્ડિયા ગઠબંધને જીતી લીધી, ભારતીય જનતા પાર્ટીને ઠનઠન ગોપાલ. અને કેરળમાં 1 બેઠક મળી અને એ અભિનેતા ત્યાંના સુરેશ, એને મળી અને એને નરેન્દ્ર મોદીએ મિનિસ્ટર બનાવ્યા. બહુમતી મળી નહીં એટલે નાક તો વઢાઈ ગયું અને છતાંભાઈ ઉપડ્યા ઇટલી, માન ન માન, મેં તેરા મહેમાન, G7માં કોઈ ભારતનું સભ્યપદ તો છે નહીં, છતાં ભાઈ પહોંચી ગયા, મેલોની સાથે સેલ્ફી લેવા માટે ગયા હોય એવી ચર્ચા પણ ચાલી ટ્વિટર ઉપર.
પાછા એમણે સેલ્ફી પણ બતાવી. આમ ઇટલીને બાંધતા હતા, કારણ કે સોનિયા ગાંધીનું ગોત્ર ઇટલી. પણ સોનિયા ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર પુત્રીએ ભાઈશ્રીની નિંદર હરામ કરી નાખી, અને એમાં ઓછામાં પૂરું તમામ વિપક્ષોએ ભેગા મળીને રાહુલ ગાંધીને પોતાના નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા. હું એ રાજાની સ્પીચ સાંભળતો હતો લોકસભાની, મને લાગે છે કે અખિલેશ યાદવ હોય કે એ રાજા હોય, વિપક્ષના નેતાઓએ બંને ગૃહોમાં મોદીની સામી છાતીએ મોદીની એમને સુણાવવામાં કશું બાકી નથી રાખ્યું. અને પાછા રાહુલ ગાંધીને તો બોલવામાં અનેક અવરોધો ઉભા કર્યા, એમનું સભ્યપદ પાછું ફરીને દૂર કરવાની કોશિશ પણ કરી રહ્યા છે. છતાં રાહુલ ગાંધીનો એક સંકલ્પ છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો હતો, ડરો મત ડરાઓ મત. અને આ શિવ ભક્ત અમારા મિત્ર હેમંત રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે, એ કહે છે કે શિવ ભક્તો ભેગા થયા હતા અને રાહુલ ગાંધી તો શિવ ભક્ત છે, અને છે રાહુલ ગાંધીને ક્રિશ્ચન બતાવવાના અને ફિરોઝ વરુણ ગાંધીને હિન્દુ બતાવવાનું આ છે. ને ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હવે પ્રજા સમજી ગઈ છે, અને એટલે જ રાહુલ ગાંધીએ સનાતન ધર્મ અથવા હિન્દુ ધર્મ વિશે નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે તાકાત હોય તો મારી સાથે ખુલ્લી ડિબેટમાં આવી જાઓ સનાતન ધર્મ વિશે, હિન્દુ ધર્મ વિશે. પણ નરેન્દ્ર મોદી ટેલિપ્રોમ્પ્ટર વિના બોલી શકે છે, અને ટેલિપ્રોમ્પ્ટરથી બોલે તો પણ એને જેને ફંબલ થાય છે. એટલે આવા સંજોગોની અંદર પહેલી વાત તો એ છે કે લોકોએ નરેન્દ્ર મોદીને રિજેક્ટ કર્યા છે. આમ તો આરએસએસ ના મુખપત્ર ગણાતા ઓર્ગેનાઇઝરે તો ઘણા મહિનાઓ પહેલા એના તંત્રીલેખમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને હિન્દુત્વ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકે એમ નથી. છતાં નરેન્દ્ર મોદીનું નેટવર્ક એવું હતું કે સ્વઘોષિત નેતા થઈ ગયા, ત્રીજી વખત પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ. એમની પાર્ટીએ તો એમને પાછળથી જાહેર કર્યા, પણ પહેલાથી એ પોતે સ્વાવલંબી માણસ છે એટલે એમણે એ કર્યું. પણ 240માં સમેટાઈ ગયા એટલે છે ને બેઇજ્જતી થઈ ગઈ. અને છતાંય વિદેશના ફેરા મારવામાં તો ભાઈને જરાય સંકોચ થતો નથી. રશિયા ઉપડ્યા છે હવે આવતા દિવસમાં, અને ઇટલી જઈ આવ્યા, પાછા બીજી કોન્ફરન્સોમાં એ જશે. જેટલા દિવસ વડાપ્રધાન રહ્યા એટલા દિવસમાં લાભ તો લઈ લેવો. 8,000 કરોડના વિમાનો ખરીદ્યા છે, કરોડો રૂપિયાની ગાડીઓ ખરીદી છે, અને આ બધો જે શાયબી છે એ શાયબી એ જ્યાં સુધી પેલી કાખ ગોળી ટકી રહે જેડીયુની અને ટીડીપીની ત્યાં સુધી એમણે ભોગવવાની છે. પણ લોકોનો મેસેજ બહુ ક્લિયર છે કે બહુમતી જે આ દેશના મતદારો છે એમણે નરેન્દ્ર મોદીને રિજેક્ટ કર્યા છે, અને રાહુલ ગાંધીને એમણે સ્વીકાર્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો મળી, એની સામે રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસને માત્ર 99 બેઠકો મળી. પરંતુ રાહુલના નેતૃત્વને ઇન્ડિયા ગઠબંધને સ્વીકાર્યું છે, એટલે કે 237 લોકોએ રાહુલને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા છે. અને 99 બેઠકોમાંથી એક રાહુલે વાયનાડની બેઠક ઉપરથી રાજીનામું આપ્યું, કારણ કે રાયબરેલી બેઠક ઉપરથી પણ એ જીતા હતા. ત્યાં પણ નરેન્દ્ર મોદી ઢીલા પડી ગયા. નરેન્દ્ર મોદીને એમ હતું અને જાહેરમાં બોલ્યા પણ હતા કે ભાઈ આ બાળક બુદ્ધિ પાછા, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર એ વિરોધ પક્ષના નેતાને બાળક બુદ્ધિ કહે છે, મને લાગે છે કે આના ઉપરથી જ બાળક બુદ્ધિ કોણ છે એ સ્પષ્ટ થઈ જાય છે. સંસદીય ગરિમા છોડીને એ અસંસદીય શબ્દોનો પ્રયોગ કરે છે, જૂઠું એવું બોલવાની વાત કરીને. જૂઠું શબ્દ એ અસંસદીય છે, એ સંસદમાં ન વાપરી શકાય, છતાં નરેન્દ્ર મોદી એ શબ્દો વાપરે છે. અને બેફામપણે એમનું ટાર્ગેટ કોંગ્રેસ છે. કેટલાક અંધભક્તો અથવા તો લાભાર્થીઓ
અથવા તો પેલું જેને 5 કિલો રાશન ઉપર, મફત રાશન ઉપર જીવનારા 82 કરોડ ને જે નરેન્દ્ર મોદી જાણે કે પોતાના ખિસ્સામાંથી રાશન આપે છે, એ લોકો એમ કોંગ્રેસના કૌભાંડોની વાતો અત્યાર સુધી પાછી જેને આગળ કરે છે. અરે ભાઈ, નરેન્દ્ર મોદીએ બહુ કરી, નહેરુથી માંડીને બધી કરી, પણ કઈ આ વખતે બહુમતીએ ન મળી. એટલે તમારે સમજી જવું જોઈએ કે હવે નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે. અને એટલે જ રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે તમને તો ગુજરાતમાં જઈને હરાવીશું, ગુજરાતમાં પણ હરાવીશું. અને એ જ શબ્દ પ્રયોગ એમણે ગુજરાતમાં આવીને પણ કર્યો. મને લાગે છે કે મીડિયા જે રાહુલ ગાંધીને ઇગ્નોર કરતું હતું, ખાસ કરીને હું ગોદી મીડિયાની વાત કરું તો, ટીવી ચેનલો જે નરેન્દ્ર મોદીની મક્તેદારીમાં હતી, અખબારો જે નરેન્દ્ર મોદીની વાહવાહી કરવામાંથી ઊંચી નહોતી આવતી, કારણ કે ઇન્કમટેક્સના દરોડા પડે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કામે વળે એનો ડર લાગતો હતો સાચી વાત કહેવામાં, એમને હવે લાગ્યું છે કે નરેન્દ્ર મોદીનો ડર રાખવાની જરૂર નથી. અને એટલા માટે ગઈકાલે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એમનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર મુકેશ અંબાણીની ચેનલ ન્યૂઝ 18 એ કર્યું, એટલું જ નહીં પણ તમામ ગુજરાતી ચેનલોએ અને નેશનલ ચેનલોએ કર્યું. એટલે કે રાહુલ ગાંધી કેટલી મહત્વની વ્યક્તિ છે એ આખા દેશની જનતાને સમજાઈ ગયું. ચેનલોએ અમથું અમથું નથી કરી, એ ધંધો કરી રહ્યા છે. એમની TRP ખાડે ગઈ હતી નરેન્દ્ર મોદીને બતાવી બતાવીને, પણ હવે એમને લાગે છે કે હવે છે ને આપણે TRP મેળવવી હોય, જાહેર ખબરું મેળવવી હોય, વ્યુઅરશીપ મેળવવી હોય તો રાહુલ ગાંધીને પણ બતાવવા પડશે. અને રાહુલ ગાંધી લોકોના મુદ્દાઓ લે છે, એટલા માટે આ ટીવી ચેનલો અને અખબારોએ રાહુલ ગાંધીને આટલું બધું માઇલેજ આપ્યું છે એવું પ્રથમ તબક્કે આપણને લાગ્યા વિના રહેતું નથી. એક, નરેન્દ્ર મોદીનું નેતૃત્વ નબળું પડ્યું છે એ તો દુનિયાએ જોયું. બે, હવે છે ને ટીવી ચેનલો અને અખબારો એમને નરેન્દ્ર મોદીની જે માળા જપ્યા કરવાથી ન તો સર્ક્યુલેશન વધે છે, ન TRP વધે છે, ન જાહેર ખબરની આવક વધે છે. એટલા માટે એમણે હવે વિપક્ષનો અવાજ પણ રજૂ કરવાની વાત કરી છે. અને બીજું, આ લોકોને જાહેર ખબરનો જે સ્વાર્થ હોય છે, કારણ કે યુ નીડ ટન્સ ઓફ મની ફોર ટીવી ચેનલ, તમે અખબારો ચલાવવા હોય, ટીવી ચેનલો ચલાવી તો યુ નીડ ટન્સ ઓફ મની, અને એને માટે જાહેર ખબરું જોઈએ. તો ઇન્ડિયા બ્લોકની જે સરકારો છે એ એમને ભરપટ્ટે જાહેર ખબરો પણ આપી શકે એ શક્યતા બતાવવા માટે એમણે હવે વિપક્ષને પણ રજૂ કરવાની વાત કરી છે. અને સૌથી વધારે મહત્વની જે વાત છે એ છે કે મુકેશ અંબાણી, રિલાયન્સ એમ્પાયરના સૂત્રધાર મુકેશ અંબાણી, એ પોતાના પુત્ર અનંત અંબાણી અને એમના વાગ્દત્તા રાધિકા મર્ચન્ટ, એમના જે લગ્ન છે 12 જુલાઈએ, એનું નિમંત્રણ આપવા માટે એ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અને સંસદીય બોર્ડના વડા એવા સોનિયા ગાંધીને 10 જનપથ પર જઈને મળ્યા. માત્ર નિમંત્રણ આપીને નીકળી ન ગયા, 1 કલાક સુધી ચર્ચા ચાલી. અને 1 કલાક સુધી એ ચર્ચા કરે એનો અર્થ બહુ સ્પષ્ટ થઈ ગયો કે કોર્પોરેટ સેક્ટર એ હવે મોદીથી ગભરાય એમ નથી, એનો સંદેશ પણ મુકેશ અંબાણી અને સોનિયા ગાંધીની આ મુલાકાતને કારણે મળી ગયો છે. અને એ વખતે રાહુલ ગાંધી એમની મુલાકાતમાં નહોતા, પણ રાહુલ ગાંધી ઘરે હતા ને બહાર જઈ રહ્યા હતા. એમણે મુકેશ અંબાણીને આ એમના દીકરાના લગ્ન માટે શુભેચ્છા પાઠવીને એમણે કહ્યું કે મારો એક કાર્યક્રમ છે, શ્રમિકો સાથેની મુલાકાત છે, એટલે હું નીકળું છું, પણ તમને શુભકામના પાઠવું છું. મને લાગે છે કે આ પરિવાર, નહેરુ ગાંધી પરિવાર, એનામાં એક ગ્રેસ છે, ગરિમા છે. અને તમને ખ્યાલ હશે કે ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ કંપની
એ કોંગ્રેસના કોંગ્રેસની સરકારો અથવા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારને કારણે જ એક ઊંચાઈ પર આવી શકી છે એ વાત મુકેશ અંબાણીને ખબર નહોતી, એવું નથી. એટલે મુકેશ અંબાણી અને સોનિયા ગાંધીની આજે મુલાકાત થઈ, એ મુલાકાતને પરિણામે પણ મીડિયાનું એટીટ્યુડ બદલાયું હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે. તમે જુઓ કે નેશનલ ચેનલો ઉપર રાહુલ ગાંધી આવવા માંડ્યા, બાકી તો પ્રાઇમ ટાઈમમાં રાહુલ ગાંધી વિરોધી જ નિવેદનો અને એની ચર્ચા એ સતત ચાલી રહી હતી. રાહુલ ગાંધી સતત એક્ટિવ છે. રેલવેના અગ્નિવીર તરીકે એ જે લોકો પાયલટ એમને મળ્યા અને એમની સમસ્યાઓ સાંભળી, એ સમસ્યાઓમાં તથ્ય છે, એમાં કશું ખોટું નથી. છતાં રેલવે મંત્રાલયની ના પ્રવક્તાની મારફત ભારતીય જનતા પાર્ટી વાળા અથવા તો અશ્વિની વૈષ્ણવ જે મંત્રી છે એ એને રાજકારણ ખેલી રહ્યા છે એમ કહે છે. અરે ભાઈ, તમે સમસ્યાઓ ઉકેલી દો. લોકો પાયલટ જે હજારો લોકોની જિંદગી એમના હાથમાં છે, એમને એ જ્યાં જ્યાંથી એ ગાડી ચલાવે છે, ટ્રેન ચલાવે છે, ત્યાં 52 ડિગ્રી ગરમી હોય છે અને એમના ત્યાંથી આખી ટ્રેનમાં એસી જાય છે અને એ તમે સમજી શકો છો કે કેવા સંજોગોની અંદર એ કામ કરે છે. એમને છે ને રજાઓ મળતી નથી, એમને આરામ મળતો નથી અને એને કારણે એક્સિડન્ટ થાય છે. આ કહે છે કે જે હતા એ છે ને દિલ્હીના નહોતા. ભાઈ, દિલ્હીના નહોતા તો કોણ હતા? બધાએ પોતપોતાનો પરિચય આપ્યો છે અને એમના સંગઠનના હોદ્દેદારો હતા, આખા દેશના પ્રતિનિધિઓ હતા, એ પણ છે ને ટીવી ચેનલો ઉપર અને સોશિયલ મીડિયામાં એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે હવે આ વલણ જરા બદલાવા માંડ્યું છે. ભાઈશ્રી તો રશિયા ચાલ્યા, પુટિનભાઈ હમણાં નોર્થ કોરિયા જઈને આવ્યા છે રશિયાના પ્રમુખ, અને ભાઈશ્રી હવે ત્યાં ટ્રેડ, નરેન્દ્ર મોદી ત્યાં ટ્રેડ, કનેક્ટિવિટી, સ્પેસ અને ઓઇલ અને એલએનજી એના કંઈક કરારો કરીને પાછા આવશે એવું આપણને જરૂર લાગે છે. આ અંબાણીના જે લગ્ન છે અનંત અંબાણીના, એને માટે બહુ સ્પષ્ટપણે કહીએ તો મુંબઈમાં 5 દિવસ માટે ઘણા બધા ટ્રાફિક ફેરફારો કરવામાં આવ્યા. તમને ખ્યાલ હશે કે જામનગરમાં જ્યારે પ્રી વેડિંગ સેરીમની કરી એમણે, ત્યારે એને થોડા વખત માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ મોટેરાઓને નરેન્દ્ર મોદી કેવા સુવિધા બક્ષે છે એની પણ આપણે એની વાત સમજી શકીએ એમ છીએ. રાહુલ ગાંધી હવે કંઈ આરામ કરે એવા છે નહીં. એમણે યોગી મહારાજને એક પત્ર લખ્યો છે. આ જે પેલા અસરગ્રસ્તો જે છે, પીડિતો છે હાથરસવાળા, એમને જે કોમ્પેન્સેશન મળે મૃતકોને એ વધારવા માટે એમણે પત્ર લખ્યો છે. અને એ પછી રાહુલ ગાંધી એ પંઢરપુર પણ જવાના છે 13 કે 14 જુલાઈએ, પણ 8 જુલાઈએ એ મણિપુર જઈ રહ્યા છે. ઈશાન ભારતના રાજ્યોમાં આમ તો એમ ખાસ કરીને મણિપુરમાં મે 2023થી એ હિંસાગ્રસ્ત છે અને હવે તો પૂરગ્રસ્ત પણ છે. એવા સંજોગોની અંદર રાહુલ ગાંધી એમને પડખે રહેવા માટે 8 જુલાઈ એટલે કે આવતીકાલે એ મણિપુર જઈ રહ્યા છે અને પછીથી એ પંઢરપુર પણ જવાના છે. વિઠ્ઠલ મંદિરના દર્શને જવાના છે. શરદ પવારે એમને નિમંત્રણ આપ્યું છે અને એમણે એ નિમંત્રણ સ્વીકાર્યું છે. આસામમાં પણ એ ગૌરવ ગોગોઈ સાથે જે ટ્યુનિંગ ધરાવે છે એને કારણે હેમંત બિસ્વા શર્મા, જે આમ તો કોંગ્રેસમાંથી જ ભાજપ અને ઉધારીના મુખ્યમંત્રી મળેલા છે, એમને પહોંચી વળે એવી વ્યક્તિ અને ચેલેન્જ કરે એવી વ્યક્તિ એ ગૌરવ ગોગોઈ છે એ આપણે બધા જાણીએ છીએ. રાહુલ ગાંધીને વિશે જે લોકોને સંકોચ હતો, કેટલાક આરએસએસ ગોત્રના અથવા તો ભારતીય જનતા પાર્ટીના ગુણગાન કરનારાઓ પણ હવે છે ને એના વખાણ કરતા લેખો લખવા માંડ્યા છે. અને અમે અગાઉ તમને ખ્યાલ છે કે પ્રભુ ચાવલા જે ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલ ડિરેક્ટર છે, એમણે રાહુલ ને વિશે એક ખાસ લેખ જરૂર કર્યો હતો.
અમારા ધ્યાને બીજો પણ એક, એના વિશે આપણે એક એપિસોડ પણ કરેલો, ડેકન ક્રોનિકલ જે છે હૈદરાબાદનું, એમાં લેફ્ટનન્ટ જનરલ ભૂપેન્દ્રસિંહ, રિટાયર્ડ ભૂપેન્દ્રસિંહ, એ આંદામાન નિકોબાર અને પાંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પણ રહ્યા છે, અને બબ્બે રાષ્ટ્રપતિ કે આર નારાયણન અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમના મિલિટરી સેક્રેટરી પણ રહ્યા છે. એમણે પણ મારી પાસે એ છે કે રાહુલ એઝ એમનો લેખ છે ડેકન ક્રોનિકલમાં, તમે પણ ડેકન ક્રોનિકલની વેબસાઇટ ઉપર જઈને ભૂપેન્દ્રસિંહ, BHOPINDER ભૂપેન્દ્રસિંહ, July 1, 2024 એ લેખ વાંચી શકો છો તમે. રાહુલ એઝ LOP એટલે લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા પોઝિસ અ ન્યૂ ચેલેન્જ ફોર મોદી. રાહુલ ખરા અર્થમાં હવે મોદી માટે એક પડકાર બની ગયો છે, એ બાબત હવે બધા સ્વીકારવા માંડ્યા છે. આપણા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને નવ ગુજરાત સમયના અને અમદાવાદ મિરરના મુખ્ય તંત્રી અજય ઉમટ, એમણે પણ આજે એક મોટો લેખ લખ્યો છે આજે રવિવારની એમની પૂર્તિમાં. અને એમણે કહ્યું છે કે 2027નો જંગ એ કોંગ્રેસને માટે જીતવાનું કામ એ કપરું જરૂર છે પણ અશક્ય નથી. અને પણ એ પાછા એન્ડ એવી રીતે કરે છે કે એસેમ્બલીની 2027ની ચૂંટણી અને લોકસભાની 2029ની ચૂંટણી એ રોચક અને રસપ્રદ લડાઈના દર્શન કરાવશે. એટલે સામાન્ય રીતે જે લોકો રાહુલ ગાંધીને ઇગ્નોર કરી રહ્યા હતા, જે લોકો રાહુલ ગાંધીને પપ્પુ કહી રહ્યા હતા, એ લોકોના ગપ્પુ હવે છે ને સાબિત થઈ રહ્યા છે. અને મોદી જે ગપ્પા માર્યા છે એ હવે છે ને બેનકાબ થઈ રહ્યા છે, પ્રજા હવે સમજવા માંડી છે. અને મોદીને તો આમ તો તમને ખબર જ છે બહુમતી મળી નથી, અને જેમણે ફાંકા માર્યા હતા 400 પારના પણ આવી ગયા 240, અને એક બાજુ એક ગોળી કાક ગોળી એમણે નીતીશકુમારની અને બીજી બાજુ ચંદ્રબાબુ નાયડુની, અને એ લોકો પણ કેટલા સમય માટે એમને ટેકો આપશે એ પણ જોવાનું છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આજે તમને ખબર છે કે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા છે, એ માટે આપ સૌને આમ તો અમે ગઈકાલે પણ શુભેચ્છા પાઠવી હતી, આજે પણ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજે આષાઢી બીજ છે એટલે કે કચ્છી નવા વર્ષનો દિવસ છે, એટલે તમામ વિશ્વના તમામ કચ્છીઓને અમે નવ વર્ષની શુભકામના પાઠવીએ છીએ. નમસ્કાર.